મિત્રો મજામાં બધા લોકો રાજી થઈ ગયા છે, કારણ કે આ વખતે 10મા ધોરણની અંદર ગણિતનું પેપર બહુ સરળ નીકળ્યું છે એવા મને મેસેજ પણ મળ્યા. ઘણા લોકોએ આપણા વિડીયોઝના વખાણ કર્યા, એને મજા આવી ગઈ. તો મિત્રો હજી તો ઘણું બધું આમાં આવ્યા જ કરશે. તો માર્ચ 2018ના પેપરની અંદર એક વિહંગ અવલોકન કરી લઈ કે ખરેખર જવાબ શું આવે છે, અને પછી હું ડિટેલમાં આપવાનો છું. તમે લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હશે તો તરત તરત ખબર પડી જશે. તો આપણે જરા નજર કરી લઈએ કે આજના જે પ્રશ્નો છે એની અંદર કઈ કઈ વસ્તુ આવી રહી છે. અહીં થીટા લઘુકોણની વાત છે, તો એનો જવાબ આવશે એ વર્ગ ઓછા બી વર્ગ, એ વર્ગ વત્તા બી વર્ગ. વાય એક્સ ઉપર દોરેલા લંબનો લંબપાદ એમ, તો તમને એમ નહીં ખબર પડે કે વાય એક્સ ઉપર દોરો એટલે એક્સ તો ઝીરો જ હોય, તો એમાં આવશે ડી. ત્યાર પછી ગુસ્સા લેવાનો છે, હે ને, તો તમને ખબર છે 24 અને 20નો ગુસ્સા. હું તમને આ નિરાતે કરાવીશ, પણ અહીંયા આવશે સીમાં એક. ત્યાર પછી આ જે આકૃતિ છે એમાં જે ખૂણો બતાવવા પૂછ્યો છે કે કયો ખૂણો આવે, તો એમાં આવશે 60 અંશ. અહીં સમીકરણ યુગ્મની અંદર એ બરાબર શું ન હોઈ શકે, તો 4/3 ન હોઈ શકે. અહીં કે ની કિંમત પૂછી છે, કે એક્સ વર્ગ વત્તા 3x-4ની અંદર, તો એનો જવાબ આવશે -1/2. ત્રિકોણ ABCની અંદર જે બાજુઓ આપી છે, બરાબર, એ બી સી અને સૌથી મોટી બાજુ એ આપી દીધી છે, અને ત્રિકોણ ABCનો પ્રકાર નક્કી કરવાનો છે. મિત્રો તમને એક તો અહીં ખબર પડી જાય કે એ વર્ગ વત્તા બી વર્ગ વત્તા સી એટલે તો કાટકોણ આવે જ, તો તમે પકડી લો 3 આરે તો એક્સ છે જ, પણ એક સાથે વાય આવશે, એટલે કે એ વર્ગ મોટો છે બી વર્ગ વત્તા સી વર્ગથી, તો એ ગુરુકોણ આવશે. તો એનો જવાબ આવશે 1 વાય 2 ઝેડ અને 3x તો છે જ. અહીં ચોરસ ABCD માટે ADની વાત કરી છે, તો એ સ્વાભાવિક છે કે AC જે વિકર્ણ છે એના છેદમાં વર્ગમૂળ 2 એટલે કે લંબાઈ મળી જશે. અહીં સાઈન વર્ગ 1/5 ના છેદમાં 2 અને કોસ વર્ગ, એટલે તમને ખબર છે કે બંને થીટા તો સરખા હોય, અને ટેન વર્ગ 45 એટલે પણ ખબર છે કે 1 હે ને, તો એના અનુસંધાનમાં ડી જે 15 છે એનો જવાબ આવશે, એક્સની કિંમત 15. અહીં ઉગમ બિંદુ કેન્દ્રની વાત કરી અને વર્તુળના વ્યાસનો અંત્ય બિંદુની વાત છે, તો સામેનું બિંદુ, તો એનો જવાબ આવશે -3b. અહીંયા તમને ખ્યાલ છે આલ્ફા વત્તા બીટા -b ના છેદમાં એ, તો -5/3. અહીં સમાંતર શ્રેણીની વાત છે, છેલ્લા પદનો ગુણાકાર 252 આપ્યો છે, ડી શોધવાનો છે, તો ડી આવશે 2. અહીં વર્તુળ આધારિત આ પ્રશ્નની અંદર OPની 13 લંબાઈ છે, PQની 5 આપી છે, તો એક કાટકોણ ત્રિકોણ જે 12 છે એની લંબાઈ આવશે, અને ત્રિજ્યા એ 12 થતી હશે, પણ એનો વ્યાસ એટલે 24 આવી જશે. અહીં આંકડાશાસ્ત્રમાં 10 અવલોકનોનો મધ્ય કેમ, તો સ્વાભાવિક છે કે એનો ગુણાકારમાંથી જે અવલોકન રદ કરે છે બાદ કરી અને છેદમાં 9 એટલે કે ડી આવી જશે. સાવ સિમ્પલ, આવૃત્તિના આધારે સંચય આવૃત્તિ અને 20 થી 30 વચ્ચેની, તો તમે સરવાળો કરીને તરત કહી શકશો કે 35 આવશે. સમાંતર શ્રેણીના 3 પદોની વાત છે અને મધ્યક બી છે, તો સ્વાભાવિક છે એનો જે A/C છેદમાં 2. અહીં તમે કોસવર્ગ થીટા વત્તા સાઈન વર્ગ થીટા જેવું આવી જશે, કારણ કે 1/cot² એટલે કોસેક વર્ગ, એટલે કે જવાબ આવશે 1. મિત્રો આવાસમ પણ આપણે જોયેલા કે અહીંયા ઉચ્છેદ કોણ છે એ 30 અંશ આવશે, કારણ કે 1 છે વર્ગમૂળ 3 છે અને જે કર્ણ છે એ 2 થશે, એટલે કે 2 નું અડધું 1 એટલે કે 30, એટલે સૂર્યનો ઉત્સદ કોણ 30 આવશે. આ પણ ડિટેલમાં આપણે જોઈશું, પણ અત્યારે જસ્ટ નજર કરતા જઈએ. યસ, આવૃત્તિ વિતરણમાં ઓજાઈવ, બરાબર, તો ખબર છે સંચય આવૃત્તિ છે એને ઓજાઈવ કહેવામાં આવે છે. અહીં અંતર અને ઊંચાઈના આધારે જે ખૂણાઓ રચાય છે, સ્વાભાવિક છે 50 અંશ છે એ નજીક હોય, 35 અંશ છે દૂર હોય, એટલે પીનું અંતર ક્યુના અંતરથી વધારે છે. જમીન સાથે 30ના ખૂણે ઢોળાવવાળા માર્ગ પર, યસ, તો તમે આકૃતિ દોરશો તરત ને તરત પકડી લેશો, 30 અંશ એટલે કર્ણથી અડધું, એટલે કે આ આપ્યું એને તો ડબલ કરી નાખશો, એટલે 4/A×2 એટલે કે 8/A. મિત્રો કાટકોણ ત્રિકોણની અંદર અંતવૃત્ત ત્રિજ્યા એ તમે જે જાણો છો એનો ડાયરેક્ટ ઉપયોગ છે, અને એમાં તમે ખબર છે કે કર્ણ સિવાયની જે 2 બાજુનો સરવાળો એમાંથી કર્ણ બાદ કરી છેદમાં 2 એટલે કે ડી આવશે. અહીં પણ 0નો ગુણાકાર એટલે α×b હે ને, તો ખબર છે C/A, તો એનો ઉપયોગ કરીને જવાબ આવી જશે D. અહીં માત્ર એક્સની કિંમત -2 મૂકવાથી જવાબ મળી જશે, જે સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 47.
અહીં બે વર્તુળો હા અંદરો અંદર છે, કેન્દ્ર એક જ છે, જીવાની લંબાઈ તો 5, 3 અને 4, એટલે 4 ના ડબલ 8 એવું આવી જશે. તો આપણે આકૃતિ દોરશો એટલે તરત પકડાઈ જશે. અહીં પણ સ્પર્શકો બે વર્તુળ છે એ જુદા જુદા છે, છેદતા નથી. એને જે ત્રિજ્યા છે એ R1 વત્તા R2 એ એટલે કેન્દ્રનું અંતર એનાથી વધારે છે. તો સ્વાભાવિક છે કે એમાં સ્પર્શકો તમે 4 દોરી શકો. ને મિત્રો, આ તો વૃતાંશનો ક્ષેત્રફળ ના અનુસંધાને ડાયરેક્ટ સૂત્ર જ છે, હે ને? તો આ સૂત્ર તમે જાણો છો, એક દ્વિતીયાંશ LR. અહીં તમને મિત્રો એક આકૃતિ દર્શાવી છે અને એના આધારે તમને જોડકા કીધા છે. તો જે આકૃતિ છે એના આધારે AC છે, એની સાથે ABC ચાપ છે, તો એ જે સામે સામે છે તો એના આધારે એકના સાથે C, બેને સાથે B અને ત્રણની સાથે A, તો આ રીતે આવશે. તો ઇઝ ઇટ ઓકે? અહીં 60 અંશ નામ આપનો એક જે ખૂણો આતરે છે એમાં ચાપની લંબાઈ, તો એનો જવાબ આવશે 44 ના છેદમાં 3. અહીં વર્તુળના સ્પર્શકના અનુસંધાને છે તો PB છે એ 7 થી વધી જશે, એટલે કે B આવશે. અહીં ગોળાના ઘનફળને નળાકારના ઘનફળના સરખાવી અને ઊંચાઈ અને પાછી ગુણ્યા ત્રિજ્યા તો આપી જ છે, તો જવાબ આવશે 4/3. અહીં તમે 1/x બરાબર એમ ધારીને કરશો તો પણ થઈ શકશે, જવાબ આવશે 1. મિત્રો, મસ્ત આકૃતિ દોરી અને આપ્યું છે, એની જે ત્રિજ્યાઓ છે OA OB, હે ને? તો O થી A સુધીનું અંતર, O થી B સુધીનું અંતર, એ વ્યાસ 2 છે તો 1 સેમી, એમ કરીને તમે કરશો તો જે ક્ષેત્રફળ છે એ જવાબ આવશે 3π. રેખા અને વર્તુળના સંદર્ભમાં એક જ સમતલમાં હોય તો સ્વાભાવિક છે 3 શક્યતાઓ રહેલી છે, હે ને? રેખા વર્તુળને છેદે, સ્પર્શે અથવા તો છેદે નહીં. અહીં સૂત્ર આધારિત જ છે, શંકુના પાયાની ત્રિજ્યાઓના ગુણોત્તર આપી દીધા છે 2:3, જવાબ આવશે 4:9. અહીં પણ સૂત્ર આધારિત જ છે અને ઘનફળ આવશે 1/3 π x³. મિત્રો, પેપરની અંદર બહુ મસ્ત મસ્ત પ્રશ્નો 2-3 છે, એમાંનો એક આ ધી બેસ્ટ પ્રશ્ન છે. કંઈ તમારે ખાલી બસ કલ્પના શક્તિ દોડાવી અને કામ કરવાનું છે, એટલે ખરેખર ધન્યવાદ કહેવાય પેપર જે કાઢનાર છે એમને. બહુ ફાઇન પૂછ્યું છે અને એનો જવાબ આવશે A 2B C D. પણ મિત્રો મથજો, આ મજા આવે એવું છે, અને જેવા પેપર્સ પતી જાય પછી ખાસ કરજો, ત્યાં સુધીમાં હું પ્રયાસ કરીશ કે આને વ્યવસ્થિત પેપર સોલ્યુશન પણ આપી દઈશ. અહીં PA 7/20 છે, સ્વાભાવિક છે 1 - 7/20, જવાબ આવી જશે 0.65. યસ, તમને 101 ગુણ મળે એવી સંભાવના, બરાબર? કોઈ સંભાવના છે જ નહીં, હે ને? તો 100 ગુણના પેપરમાં 101 મળી શકે નહીં, જવાબ આવશે 0. મિત્રો, આપણો ફાઇન છે કે 3 આકૃતિ જે આપી છે ચોરસ આપેલા છે, બરાબર? અને એના આધારે તમારે કહેવાનું છે કે આકૃતિઓ જે P Q અને R છે કેવા થશે? સમરૂપતા, દરેક ચોરસ, દરેક વર્તુળ એ બધા કેવા હોય? સમરૂપ આકૃતિ છે. ને અહીં તમે જુઓ છો એમ PX Y બરાબર PX આલેખને શૂન્યો કેટલા છે, તો X અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 1 જ, તો જવાબ આવશે 1. અહીં સમીકરણને આધારે તમે વિવેચક ગોતી શકશો B² - 4AC, પણ 1/X છે એને પહેલાં લઈ અને દ્વિઘાત સ્વરૂપમાં તમે લઈ લેશો તો જવાબ આવી જશે 16. અહીં મિત્રો તમે 8 વડે ગુણી નાખશો તો સ્વાભાવિક છે સીધો જવાબ મળી જશે 2.696. ફરીથી સુંદર પ્રશ્નો ગણી શકાય એમાંનો એક આ 44 નંબરનો પ્રશ્ન છે, બહુ મસ્ત છે. આ હોમવર્કમાં હું તમને આપું છું કારણ કે બહુ મસ્ત છે, તો ન થાય તો જરા મને કહેજો, કારણ કે એકદમ જમાવટનો પ્રશ્ન છે. તો અહીંયા જવાબ આવશે D. અહીં બીજના પરસ્પર વ્યસ્ત હોવું અને એમ શોધવું, હે ને? તો તમને ખબર છે કે બીજ એટલે α × β એ 1 થશે, કારણ કે વ્યસ્ત છે ને, એટલે તો બસ એનો ઉપયોગ કરજો, જરા ટ્રાય કરજો. આ પણ સુંદર પ્રશ્ન છે, પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્ન છે અને જવાબ આવશે BC × AB / AC. ફરીથી મિત્રો ચીલા ચાલુ પ્રશ્નની જગ્યાએ કંઈક નવીન, કંઈક ભેજું લડાવી અને વિદ્યાર્થીઓ કામ કરે એવા પ્રશ્નો આ વખતે આ પ્રશ્ન પેપરમાં જોવા મળ્યા છે, ખૂબ આનંદ છે. અને આ પ્રશ્ન પણ એ પ્રકારનો છે, સરસ મજાનો છે, કે અહીંયા તમારે પરિમિતિનો અનુસંધાન છે અને તમને આપી દીધું છે ચોરસના ક્ષેત્રફળ, તો અહીંયા જવાબ આવશે 34. આ પણ જરા બુદ્ધિ કસજો, બહુ ફાઇન છે.
હા મિત્રો, આ પણ આપણે અગાઉ સમજાવેલા કે અહીંયા આવશે કાટકોણ. અહીં મિત્રો વિભાજન જ એક જેમ એક છે, ગુણોત્તરનું વિભાજન કરે છે તો પી ના યામ, તો જવાબ આવશે 2-0. ને આ છેલ્લો પ્રશ્ન, આ પણ આપણે ગણેલો 10 5θ × 10 4θ, હે ને, 10 4θ તમે કોટના રીતે 90 - 4θ અને 5θ બરાબર 90 - 4θ એમ કરશો એટલે તમને થીટાની વેલ્યુ મળી જશે 10. તો મિત્રો મજા આવી, દેટ્સ ગુડ. મિત્રો આ 50 ગુણ એકદમ રોકડિયા હતા. તમે લોકો ક્યાંક ઉતાવળ કરી હોય તો કદાચ 1-2-5 માર્ક કટ થઈ શકે છે, પણ ઓવરઓલ પેપર બહુ ફાઇન હતું, બધા રાજીપો ફીલ કરતા હતા. મિત્રો તમે પણ જરૂરથી મને કોમેન્ટ્સમાં લખજો, કારણ કે જરૂરી છે કે તમે કેવી રીતે જોડાઈ રહ્યા છો. અને હા, તમારી આજુબાજુ 9th હોય તો એ લોકોને તો ખાસ અત્યારથી જ આ તૈયારી કરવાનું કહી દેજો, તો એ લોકો પાસે રેડી છે, એ 10th આવે ત્યાં સુધીમાં ઘણી બધી તૈયારી કરીને જઈ શકે. આ સિવાય ઘણા બધા વિડીયોઝ પણ હું મૂકવાનો છું. તો મિત્રો મને પણ મજા આવી, તમને પણ મજા આવી હશે. અને મિત્રો ઘણું બધું આપણે હવે સતત સાથે રહેવાનું છે, તો જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને તમને ખબર છે રેડ કલરમાં સબસ્ક્રાઇબ લખેલું છે એ દબાવી અને બેલ દબાવી દેજો, તો મે બી કે આપણે ઘણું બધું કામ કરવું છે તો સાથે રહીને કરી શકશું. અને તમારી આજુબાજુને પણ જોડી અને NDC પરિવારમાં એક જે અભિગમ છે કે દરેક વિદ્યાર્થી હોશિયાર છે, એના ઉપર આપણે સાથે રહીને કામ કરતા રહીશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો. અને હા, ઇંગ્લિશના વિડીયોઝ પણ શક્ય એટલા મૂકવાનો પ્રયાસ કરીશ. હવે તમને ચેનલની ખબર જ છે, તો લિંક મોકલવાની જરૂર નથી, બસ તમે જયેશ વાઘેલા યુટ્યુબની અંદર સર્ચ કરી અને NDCની અંદર પ્લેલિસ્ટની અંદર રહેલા વિડીયો જરૂરથી જોતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.